કે દવા વાળી સ્ટેન્ટ લો તો જિંદગીભર લોહી પાતળું કરવાની ગોળી લેવી પડે, જેમાં એસ્પ્રિન કાયમ અને ક્લોપિડોગ્રેલ દવા આવે છે જે જુદા જુદા નામે બજારમાં મળે છે, તો એ એક વર્ષ તો લેવી જોઈએ. અને ડોક્ટર જો સલાહ આપે તો બે વર્ષ ત્રણ વર્ષ કે કદાચ એ પણ કાયમી લેવી પડે. ઘણી વાર દર્દીઓ પૂછે છે, દાદા મને પૂછતા હતા દવા સાની લેવાની, સ્ટેન્ડ મૂકી દીધી તો. તો ભારતીયોનું આયુષ્ય 50 હતું, પછી 60 થયું, પછી 70 થયું, તો 70-80 જવામાં મફત રસ્તો નથી આવવાનો, એમાં દવાઓ લેવી પડશે. ઋષાના દાદાની નળી ખોલેલી તો એક જગ્યાએ નળી ખોલી, પણ બીજી જગ્યાએ ચરબી ભરી જાય તો દવાઓ આખી જિંદગી લેવી પડે. અને એમાં એ ઘણી જે આ લેટેસ્ટ ટ્રેન્ડ છે એમાં દવા લગાડે છે જેથી નળીઓ બંધ ન થાય. તો એ સ્ટેન્ટોમાં લોહી પાતળું કરવાની આવશ્યકતા એટલી બધી છે કે હું એટલે સુધી કહીશ કે તમે દાઢી નહીં કરો ચાલશે, બ્રશ નહીં કરો ચાલશે, કપડાં જૂના હોય તો ફાટેલા પહેરીને નીકળજો, પણ લોહી પાતળું કરવાની દવા સ્ટેન્ટના દર્દીઓએ એક દિવસ પણ બંધ નહીં કરવાની. એક બીજો પ્રશ્ન હું જ ઊભો કરું છું કે તમારે કોઈને ઓપરેશન કરાવવું હોય સ્ટેન્ટ મૂક્યા પછી, વાટકૂપ કરવી હોય તો શું કરવું? તો પછી લોહી જે પાતળું કરવાની દવા લેતા હોય એ લોકોને ઓપરેશન દરમિયાન બ્લીડિંગ થવાની શક્યતા વધી જાય. બરાબર છે, એટલે એ વખતે તમારે અમને ફોન કરવાના, અને અમે પહેલા તો મામૂલી ઓપરેશન હોય તો બેમાંથી એક પ્રકારની ગોળી બંધ કરશું, અને મોટું ઓપરેશન હોય તો 3 દિવસ પહેલા આ ગોળીઓ બંધ કરશું, લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આપીશું, જેવું ઓપરેશન પતી જાય તો લોહી પાતળું કરવાની દવા ચાલુ કરી દઈશું.